શહેર માલેગામાં ચૂંટણીની ભાજપે ઉમેદવારો જાહેર કર્યા બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ થઈ રહ્યા છે। શહેરના વિવિધ વોર્ડમાં કાર્યકર્તાઓએ ભારે વિરોધ કર્યો, ત્યારે સરથાણા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય વીડી ઝાલવડિયાની ઓફિસની બહાર પણ સૂત્રોચ્ચારો કરી ભાજપના કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કર્યો છે। પોતાના જ કાર્યકર્તાઓને ધારાસભ્ય સમજાવવા બહાર આવ્યું પડ્યું હતું। સરથાણા વોર્ડના ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો છે। કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ધારાસભ્યની ઓફિસની બહાર સૂત્રોચ્ચાર પ્રદર્શન કરતા નજરે ચડ્યા। આખરે ધારાસભ્ય વિધિ જાલવાડિયાએ પોતે કાર્યકર્તાઓને સમજાવવા માટે બહાર આવવું પડ્યું અને તેમણે પોતે પણ સ્વીકાર્યું કે તેમના વોર્ડમાં અયાતી ઉમેદવારો નામ જાહેર કરાયા છે। જાલવાડિયાના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે રજૂઆત પણ કરી છે કે આવા ઉમેદવારો અમારા વોર્ડમાં નહીં ચાલી શકે। સ્થાનિક લોકો પણ તેનો વિરોધ કરી રહ્યા છે। પોતાની સ્પષ્ટ વાત કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો, જોકે નામ જાહેર થઈ ગયા બાદ હવે તેમાં ફેરફાર થશે કે કેમ તે મોટો યશ પ્રશ્ન બન્યો છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે જે નામની જાહેરાત કરાઈ છે તેમાં શહેરભરના કેટલાય વોર્ડની અંદર આયાતી ઉમેદવારોને લઈને સૌથી વધુ રસ જોવા મળી રહ્યો છે। વ્યક્તિગત ઉમેદવારોનો વિરોધ કરતા આયાતી ઉમેદવારોનું નામ જાહેર થવાની સાથે જ શહેરભરમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન ઉપર મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે। ધારાસભ્ય વીડી જાલવાડિયા કાર્યકર્તાને સમજાવતા હતા ત્યારે તે જે પણ લોકો મોબાઈલ ફોનથી વિડીયો ઉતારતા હતા તેમને તાત્કાલિક પોતાનો મોબાઈલ બંધ કરી દેવા જણાવાયું, જેથી કરી તેમની વાત લોકો સુધી ન પહોંચે। ગુરુવારના રોજ ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી કહીં ખુશી કહીં ગમનો ઘાટ જોવા મળ્યો। ટિકિટ મેળવનાર ઉમેદવારોએ ઢોલ નગારા સાથે ઉજવણી કરી। અલગ અલગ વોર્ડમાં આયાતી ઉમેદવારોનું નામ જાહેર થતાની સાથે જ આંતરિક અસંતોષ પણ જોવા મળ્યો। કેટલા જૂના જોગીઓએ હાથ જોડી બેસી રહ્યા, જ્યારે કેટલા કાર્યકર્તાઓને ખુલ્લા વિરોધમાં આવી ગયા। પેજ કમિટીના કાર્ડ પણ સળગાવી નાખવામાં આવ્યા। આયાતી ઉમેદવાર મૂકવામાં આવતા સ્થાનિક કાર્યકર્તાઓમાં ગુસ્સો પણ જોવા મળ્યો। તમારી જે લાગણી છે એ લાગણી સાથે મારી પણ લાગણી છે અને પાટીલ સાહેબને પણ મેં વાત કરી છે કે ભાઈ બહારના વોર્ડના ઉમેદવારો હોય એ અહીંયા અમારે ચલાવવાના નથી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ,